હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે અડદની દાળ બનાવીશું એકદમ નવી રીતથી તો એ પહેલાં તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં આપણે અડદની દાળને દસથી પંદર મિનિટ માટે પલાળીને મૂકી દેવાની છે દાળને આપણે પલાળીને રાખી મૂકીશું જેનાથી એ ઝડપથી કોક થઈ જશે કોક થવામાં ઓછો સમય લેશે તો અહીંયા અમે દાળને પલાળીને મૂકી દીધેલી છે દસથી પંદર મિનિટ પછી આપણી દાળ છે એ ખૂબ જ સરસ રીતે પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી દાળ છે એ સરસ પલળી ગઈ છે હવે આમાંનું જે પાણી છે એ આપણે ફેંકી દેવાનું છે તો એક કૂકરની અંદર બે ચમચા તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમની અંદર એક ચમચી રાઈ અને એક ચમચી જીરું એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી હિંગ મેં અહીંયા લીલી મરચી આદુ અને લસણ લીધેલું છે બે લીલી મરચી છે ત્યારબાદ બે લસણની નીકળી અને આદું લઈ અને બરાબર રીતે તેલની અંદર સાંતરી લેવાનું છે ત્યારબાદ કાંદા લઈ લેશું મેં અહીંયા અડધો કાંદો લીધેલો છે કાંદાને બરાબર રીતે સાંતળી લેવાનો છે કાંદો સતળાઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે ટામેટું પણ એડ કરી દઈશું તમે આ રીતની એક વખત દાળ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે બાકીના મસાલાઓ એડ કરી દઈએ તો મીઠું લઈ લેશું સ્વાદ અનુસાર ત્યારબાદ ધાણાજીરું પાવડર એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ફરીથી બધા જ મસાલાને આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાના છે જો તમારા મસાલાઓ બળી જતા હોય તો થોડું પાણી પહેલાં એડ કરી દેવાનું છે ત્યારબાદ આપણે જે દાળને પલાળીને રાખેલી હતી એ દાળને પણ એડ કરી દઈશું ઘણી વખત અડદની દાળ બનાવીએ છીએ અને એને આપણે બાફવા મૂકીએ છીએ તો એમાંથી પાણી બહાર આવે છે તો તમે આ રીતે પણ દાળ બનાવશો તો તમારા કુકરમાંથી જે પાણી બહાર આવે છે દાળ બાફતી વખતે એ પણ નહીં આવે તો હવે બરાબર રીતે મિક્સ કરી અને લગભગ અડધો મિનિટ માટે આપણે એમને એમ જ કૂક થવા દઈશું ત્યારબાદ પાણી એડ કરી દઈશું તો મેં અહીંયા ત્રણ વાટકી પાણી લીધેલું છે તો જે વાટકીના માપથી આપણે અડદની દાળ લઈએ છીએ એ જ વાટકીથી આપણે પાણી લઈ લેશું તો આપણી દાળ એકદમ પરફેક્ટ બનશે તો જ્યાં સુધી આમાં એક ઉભરો ના આવે ત્યાં સુધી એમ જ આપણે એમને કૂ કૂક થવા દેવાની છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી અને પાંચથી છ વિસલ વગાડવા દેવાની છે તો હવે તમારી ડાળ પર ડિપેન્ડ છે તમારે કેટલી વિસલ વગાડવાની છે ઘણી વખત છથી સાત વિસલ પણ વગાડવી પડે છે તો અહીંયા મેં પાંચથી છ વિસલ વગાડી દીધી છે અને આપણી ડાળ એકદમ તૈયાર થઈ ગઈ છે તો જ્યાં સુધી કૂકરમાંથી હવા ના નીકળે ત્યાં સુધી આપણે ઢાંકણ ખોલવાનું નથી તો આપણી ડાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું તો ક્યારેક ખૂબ જ ઉતાવળો હોય તો ડિનરની અંદર આ એક ખૂબ જ ઝડપથી બની જતી સબ્જી છે તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલાઇકન પર ક્લિક કરો જેથી જ્યારે પણ નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળતી રહે